વડોદરામાં યુવાનો દ્વારા રોટી બેન્કનું અનોખું પ્રારંભ કરવામાં આવ્યું વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીકના વિસ્તારમાં આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વડોદરા શહેરના યુવાનો દ્વારા રોટી બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે રોટી બેન્કમાં ઘર ઘરેથી રોટલી ભેગી કરીને ગૌશાળા ખાતે તથા રસ્તે ફરતા શ્વાનોને પૌષ્ટિક આહાર મળે તે માટે કરવામાં આવ્યો છે રસ્તે ફરતી ગાય જે કચરો ખાઈને પોતાનું પેટ ભરતી હોય છે જે ગાય માટે હાનિકારક હોય છે તેઓ વડોદરા શહેરમાં ગાયો કચરાની જગ્યાએ પૌષ્ટિક આહાર મળે તે માટે રોટી બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે રોટી બેન્કના પ્રારંભમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ વિજય શાહ મહામંત્રી સુનીલ સોલંકી સ્થાનિક કોર્પોરેટર અનોખી શરૂઆતમાં જોડાયા હતા બરોડા યુથ ફેડરેશન દ્વારા આજ વડોદરા ખાતે એક રોટી બેંક આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે રુકનીલ શાહ અને તેની સમગ્ર વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું દર ગુરુવારે અને દર રવિવારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જે લોકોને ગાયની સેવા કરવામાં રસ હોય ગાયની પૂજામાં રસ હોય એમની પાસેથી રોટી એકત્રિત કરી અને ગાયને અને કૂતરાને આ રોટી ખોડાવવાનું અભિયાન એમણે જે શરૂ કર્યું છે ખરેખર એક નવીનતર પ્રયોગ છે અત્યારે આપણે જાણીએ છીએ કે મોટાભાગે શહેરમાં ગાયોને યોગ્ય પ્રકારનું પોષણવાળું ભોજન મળતું નથી ત્યારે આ પ્રકારનું ભોજન અને એના એના માધ્યમથી લોકોને આનંદ મળશે માટે શાહ ટીમને અભિનંદન બરોડા યુથ ફેડરેશન દ્વારા રોટી બેંકનું આજરોજ નાગેશ્વર મંદિર ખાતે ગૌશાળાથી શરૂઆત કરી સમગ્ર વડોદરામાં અમારા અલગ અલગ વિસ્તારના અલગ અલગ વોલેન્ટિયર્સ દ્વારા રોટી બેંક થ્રુ ગાય માતા અને જે શ્વાન છે તેમને રોટીના સ્વરૂપે ભૂખ પૂરી પાડી શકાય તેવું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અમારા દ્વારા એક ચોક્કસપણે માનવામાં આવે છે કે વડોદરા શહેરમાં ત્રણસો પાંસઠ દિવસ ચાલે તેવી એક સ્થાયી રોટી બેંક સ્થપાવી જોઈએ અને તે રીતે પશુઓ જે છે તેમની એક સેવા પૂરું પાડવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકીએ છીએ અને આજના આ વિશેષ પ્રસંગે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ મહામંત્રી શ્રી સુનિલભાઈ સોલંકી અને વિસ્તારના કોર્પોરેટર શ્રી બંદીશભાઈ શાહ હાજર રહ્યા